पहला वर्ष माटेनो समयगाळो, बीजा वर्ष माटेनो
वर्ष के
આમ સામયિક શ્રેણીમાં ઋતુ પ્રમાણે જે વધઘટ થાય તેને મોસમી વધઘટ કહેવાય છે. જે સેના વડે દર્શાવાય તો કે એસટી વડે. જેનો સમયગાળો કેવો છે તો કે એક વર્ષ કે તેથી ઓછો હોય છે. કે શિયાળામાં ગરમ કપડાનું વેચાણ તો આ કુદરતી પરિબળના કારણે મોસમી વધઘટ થઈ ગઈ છે. જ્યારે લગ્ન પ્રસંગમાં આભૂષણોની ખરીદી તો આ કેના કારણે વધઘટ થઈ રહી છે. માનવ સર્જિત દિવાળી ઉપર ફટાકડાનું વેચાણ આ જે પરિબળ કામ કરે છે મોસમી વધઘટમાં એ માનવ સર્જિત છે. ત્યારે ઉનાળાની અંદર ઠંડા પીણાનું વેચાણ આ કેવી વધઘટ ક્યાં રીઝન થી હોઈ શકે તો કે કુદરતી રીઝન થી હોઈ શકે. આમ સામયિક શ્રેણીમાં ઋતુ પ્રમાણે જે ફેરફાર થાય તેને મોસમી વધઘટ કહેવાય. જેને એસટી વડે દર્શાવાય છે. નો સમયગાળો એક વર્ષ કે તેથી ઓછો હોય છે. ફેરફારોની અંદર ચક્રીય વધઘટની અસર જોવા મળતી હોય છે. એટલે કે બજારમાં પ્રવર્તતી તેજીમંદીના કારણે જે વધઘટ જોવા મળે તેને ચક્રીય વધઘટ તરીકે ઓળખાય છે. જેને સેના વડે દર્શાવાય સીટી વડે. સેના વડે? સીટી વડે દર્શાવવામાં આવે છે. અને જે વધઘટ મધ્યમ ગાળાનો છે એટલે કે જેનો સમયગાળો એક વર્ષ કે તેથી વધુનો હોય શકે છે. કોઈ ફિક્સ નથી. એક વર્ષ માટે હોઈ શકે કે એનાથી વધારે સમયગાળા માટે પણ સામયિક શ્રેણીમાં આ વધઘટ પોતાની અસર ઉપજાવે છે. ત્યાર પછી ચોથી વધઘટ જે છે અનિયમિત કે યાદચ્છિક વધઘટ. અનિયમિત કે પછી યાદચ્છિક. નામ જો નિયમિત છે તો આ વધઘટ કેવી હોય? અનિશ્ચિત, અચોક્કસ, અનિયમિત. બરાબર. નામ એવા ગુણ કે કુદરતી કે માનવ સર્જિત પ્રકોપના કારણે, કુદરતી કે માનવ સર્જિત પ્રકોપના કારણે સામયિક શ્રેણીમાં જે અચાનક વધઘટ જોવા મળે તેને અનિશ્ચિત, અનિયમિત કે યાદચ્છિક વધઘટ તરીકે ઓળખવામાં આવે છે. અચાનક ભૂકંપ આવ્યો અને એકાએક વસ્તુના ભાવ વધી ગયા કે ઘટી ગયા. આમાં આ ત્રણમાંથી એક વધઘટની અસર નથી, પરંતુ કઈ વધઘટની અસર છે? અનિયમિત. ભૂકંપ કરવા કાકા કરો. હરિયમ.